રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા સંચાલિત સ્વર્ગસ્થ બકુલકુમાર બળવંતરાય સંઘવી ધ્વનિદ્રણ કેન્દ્રમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે સૌને નમસ્કાર કશો કહ્યા વગર જ્યારે વ્યક્તિ અન્યની વ્યથા અને વેદના અનુભવે ત્યારે જ બંધાય છે સંવેદનાનો સેતુ દર મંગળવારે લોક સંસાર દૈનિકના એડિટોરિયલ પેજ પર આવતી શ્રી સોનાણી લિખિત શ્રેણીગત કોલમ સંવેદનાની શોધ વેદનાના વેરાન પ્રદેશમાં સંવેદનાની સરિતા સુખનું સામ્રાજ્ય સ્થાપે છે જીવનની એક પ્રતિષ્ઠિત વેપારીની આ વાત છે ગામડા ગામમાં વ્રજલાલ ખાદ્ય તેલ કાઢવાની મોટી મિલ ચલાવતા હતા તેમને બે દીકરા હતા મોટો દીકરો લંડનમાં અભ્યાસ કરવા ગયો હતો નાનો દીકરો છેલ્લા પાંચ સાત વર્ષથી ગંભીર બીમારીમાં પટકાયો હતો વ્રજલાલને તેની ચિંતા સતાવતી હતી દેશ પરદેશના હકીમો અને ડોક્ટરોને તેની સારવાર કરવામાં કોઈ સફળતા મળતી ન હતી બ્રજલાલ આનાથી ભારે દુઃખી અને ચિંતાતુર રહેતા હતા ઘરમાં જાત જાતની અને ભાત ભાતની ઔષધિઓ અને એન્ટીબાયોટિક દવાઓનો મોટો જથ્થો જમા રહેતો હતો આ નાનકડા ગામડા ગામમાં બીજી તરફ આધેડ અવસ્થાએ પહોંચેલા પ્રવીણભાઈના પત્ની પ્રતીક્ષાબેન અચાનક બીમાર થવાના કારણે ડોક્ટરી તપાસ કરાવી પ્રવીણભાઈ ડોક્ટરે લખી આપેલી પ્રિસ્ક્રિપ્શન મુજબની દવાની ખરીદીની તજવીજમાં હતા એટલે કે જરૂરી દવાઓની ખરીદી કરવા માટે નાણાં મેળવવાની કોઈ નાણાં તૈયાર થતું ન હતું પત્નીનો જીવ જોખમમાં હતો વ્રજલાલને આ વાતની ખબર પડતા પોતાના ઘરમાં પડી રહેલી દવાનો જથ્થો લઈ પ્રવીણભાઈના ઘરે વ્રજલાલ આવી પહોંચે છે તેઓ ડોક્ટરના લખાયેલા પ્રિસ્ક્રિપ્શન મુજબની દવાની સગળી યાદી કરી ચેક કરી જરૂરિયાત મુજબની દવાઓ અલગ કરી પ્રવીણભાઈના હાથમાં મૂકે છે અને પ્રવીણભાઈને કહે છે આ સઘળી દવાના નાણાં તમારે ચૂકવવાની જરૂર નથી ડોક્ટરના અભિપ્રાય મુજબ વધુ અન્ય દવાની જરૂર પડે તો પણ મારા ઘરમાં દવાનો ઘણો મોટો જથ્થો પડેલો છે તેમાંથી તમારી જરૂરિયાત મુજબની વધુ દવાઓ જેમ જેમ જરૂર પડશે તેમ તેમ હું તમને પહોંચતી કરીશ તમારી પત્નીની સારવાર સારી રીતે થાય તેવા હું પ્રયત્નો કરીશ આ માટે દવાની ખરીદી કરવી પડે તો તેનો સઘળો ખર્ચ હું મારા શેરે ઉઠાવીશ કારણ કે છેલ્લા સાતેક વર્ષથી મારો પુત્ર ગંભીર બીમારીથી પીડાય છે તેને કોઈ દવા કે ઔષધિ તેની બીમારીમાંથી બહાર લાવી શકે તેવું એક પણ એંધાણ દેખાયું નથી તેમ છતાં વર્ષોથી દવા અને ઔષધિ પાછળ હજારો રૂપિયાનો નાણાંનો ખર્ચ કરી પુત્રની જિંદગી માટે અઢળક નાણાં વાપર્યા છે તે દવા તમારા પત્ની પ્રતિક્ષાબેનનો જીવ બચાવવામાં ઉપયોગમાં આવશે તો તેનો અમારા પરિવારને પણ આનંદ થશે તેમ કંઈ વૃજલાલ ત્યાંથી વિદાય થાય છે ગુજરાતીમાં કહેવાય છે કે ઘાયલ કીગત ઘાયલ જાણે પોતાનો પુત્ર છેલ્લા સાત વર્ષથી ગંભીર બીમારીના કારણે જીવન મરણ વચ્ચે સંતાકૂકડી રમી રહ્યો હતો તેથી વૃજલાલ પ્રતિક્ષાબેનનો દર્દ જાણી શક્યા તેની સમસ્યા મુશ્કેલી અને પોતીકી લાગી એટલે જ કદાચ તેઓ ઘરમાં પડી રહેલી દવાનો સગળો જથ્થો ઘણો કિંમતી હોવા છતાં દોડતા લઈ આવ્યા એટલું જ નહીં તેના નાણાં પ્રવીણભાઈ પાસેથી વસૂલ નહીં કરવાનું પોતાનું મન મનાવી શક્યા વધુમાં વૃજલાલે પ્રવીણભાઈને ખાતરી પણ આપી કે પ્રતિક્ષાબેનની સારવાર માટે ડોક્ટરની સલાહ મુજબ કોઈ દવા ખરીદવાની જરૂર પડશે તો તેનો સઘળો ખર્ચ પોતે ઉઠાવશે વૃજલાલની આ સંવેદના પોતે ભોગવેલા કે અનુભવેલા દુઃખના કારણે નિપજેલી મહામૂલી સંવેદના લેખી શકાય જેને સરિતાનું સ્વરૂપ આપી વૃજલાલ પોતાની ઉદારતાપૂર્વક પ્રતિક્ષાબેનની સારવારમાં શક્ય તેટલી મદદ કરવા જે રીતે આગળ આવ્યા તે જ સમાજ રચનાની ખરી નીવ છે જેના વડે સમાજ મધભુદાઈપૂર્વક ટકતો રહે છે આ વાત અર્વાચીન સમય પૂરતી મર્યાદિત નથી પુરાણોમાં પણ માનવ કલ્યાણના ઉમદા હેતુસર આવા અનેક લોકો દ્વારા દર્શાવવામાં આવેલી સંવેદના આપણને જાણવા અને જોવા મળે છે ઇતિહાસમાં ડોક્યું કરતા આવી જ એક ઘટના પ્રાચીન કાળમાં અનલાસુર નામના એક રાક્ષસ થવાના કારણે ઘટી હતી ધર્મ અન્યના જીવને સાંત્વને આપી તેનું રક્ષણ કરવા કહે છે પરંતુ અનલાસુર નામનો રાક્ષસ પૃથ્વી પર માનવો અને દેવલોકોના દેવો માટે પણ ત્રાસદાયક પુરવાર થયો હતો તેનાથી દેવો અને માનવો થાક્યા હતા અનલાસુર સામાન્ય લોકો ઋષિમુનિ અને દેવતાઓ સહિત સૌ કોઈને જીવતા ગળી જતો હતો રાક્ષસથી ત્રાસીને ઇન્દ્ર અને બધા દેવી દેવતા તથા પ્રમુખ ઋષિ મુનિઓ મહાદેવ પાસે પ્રાર્થના કરવા પહોંચે છે બધાએ શિવજીને અનલાસુરના ત્રાસની વાત કરી અને તેમનો આતંકનો નાશ કરવા કૃપા કરવા કહ્યું શિવજીએ દરેક દેવી દેવતાઓની વાત સાંભળી તેમને જણાવ્યું કે આ રાક્ષસનો નાશ માત્ર ગણેશ જ કરી શકશે તેથી સૌ કોઈ ભગવાન ગણેશના ચરણે ગયા અને તેમને અનલાસુર રાક્ષસના ત્રાસમાંથી બચાવવાની વિનંતી કરી મહાદેવના પુત્ર ભગવાન ગણેશે સૌની વિનંતી સાંભળી રાક્ષસ અનલાસુરને પકડી લીધો તેમ છતાં તે શાંત ન થયો તેમણે પોતાનું તોફાન વધાર્યું અગ્નિની જ્વાળા વરસાવા લાગ્યો ભગવાન ગણેશ કંટાળ્યા તેઓ રાક્ષસને આખે આખો ગળી ગયા થોડી જ વારમાં ભગવાન ગણેશના પેટમાં ભારે બળતરા થવા લાગી અનેક ઉપાયો કર્યા પરંતુ બળતરા શાંત થવાનું નામ લેતી નહોતી ત્યારે ભગવાન ગણેશે કશ્યપ ઋષિને તેનો ઉપાય પૂછ્યો કશ્યપ ઋષિએ એકવીસ ગાંઠ જ બાંધીને ધરો ગણેશને ખાવા માટે આપી તે ખાવાથી ગણેશજીના પેટમાં શાંતિ થઈ બળતરામાં રાહત થવા લાગી ત્યારથી જ ગણેશજીને ધરો ચઢાવવાની પરંપરા શરૂ થઈ છે જે આજે પણ યથાવત છે ધરો શરીર માટે ઔષધિનું કામ કરે છે તેનો ઉપયોગ પૂજાની સામગ્રીમાં પણ થાય છે આમ તો ઘાસ જેવી જોવા મળતી ધરો એક એવી વનસ્પતિ છે કે જે ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ ધાર્મિક પૂજા કે શુભ પ્રસંગ કામમાં લેવાય છે વિધિ માટે પણ તેને પવિત્ર માનવામાં આવી છે આ પવિત્ર અને અમૂલ્ય વનસ્પતિના એક એક તાંતણા સંવેદનાની સરિતાની માફક ધર્મધારામાં ધારારૂપ ધરતીના કલ્યાણ માટે નંદનવન સર્જવા આગેકૂચ કરે છે ધરો પૃથ્વીને ધારણ કરવાનું કામ કરે છે કારણ કે તે અતિવૃષ્ટિમાં ધરતીનું ધોવાણ અટકાવે છે તે ધરતીની ફળદ્રુપતામાં વૃદ્ધિ પણ કરે છે જે રીતે વ્રજલાલે સમાજરૂપી ધરતીના ધોવાણને અટકાવી કોઈની જિંદગી માટે પોતાની પાસે પડેલી ઔષધિઓ અને દવાનો જથ્થો અર્પણ કર્યો પારિવારિક કે લોહીના સંબંધોની પહેલે પાર જઈને જે હૃદયની સદ્ભાવના દાખવે છે તે જ ખરો સંવેદનાનો પ્રહરી છે જેને નાતે નેડો નથી છતાં પોતાની માનવતાને ખાતર અન્યની જિંદગી માટે પોતાનું દુઃખ થોડીવાર બાજુ પર મૂકી પોતાની પાસે જે છે તે અર્પણ કરવા તૈયાર થઈ જાય છે તે જ છે ખરો સંવેદનાનો સારથી જ્યારે ભગવાન ગણેશના પેટમાં રાક્ષસ અનલાસુર ગળવાને કારણે ભારે બળતરા ઉપડી ત્યારે ઋષિ કશ્યપે એકવીસ ગાંઠવાળી ધરો નામનો ઘાસ ભગવાન ગણેશને આરોગવો આપ્યું તે આરોગવાથી ભગવાન ગણેશના પેટમાં ટાઢક વળી તેને શાંતિનો અનુભવ થવા લાગ્યો કારણ કે ધરો એક એવી વનસ્પતિ છે કે જેણે પૃથ્વી માતાના આલિંગનથી મહામૂલી સંવેદના મેળવી છે આ એવું સત્વ છે કે જેના વડે પૃથ્વીની ફળદ્રુપતા વધે છે છૂટા પડતા માટીના કણોને તે પોતાના મૂળ વાટે સંગઠિત કરે છે દરો જ્યાં ફેલાય છે ત્યાં માટીના પ્રત્યેક કણો એકમેક સાથે જોડાય છે તેથી તેને આપો આપ સંવેદના રૂપી ઉર્જા શક્તિ પ્રાપ્ત થાય છે આ શક્તિ ભગવાન ગણેશના પેટમાં ઉપડેલી આગને પણ શાંત કરી દે છે જે અન્યના કામમાં પોતાનું સર્વસ્વ હોમે છે તે જ દુઃખરૂપી દાવાનળને ભભક્તો અટકાવી શકે છે જે રીતે વૃદ્ધલાલે પ્રતીક્ષાબેનના મૃત્યુને અટકાવ્યું જે રીતે ધરોએ ભગવાન ગણેશની આગ અટકાવી અને જે રીતે ભગવાન ગણેશ સૃષ્ટિના લોકોને અનલા સુરના ત્રાસમાંથી ઉગારી તેની બરબાદીને અટકાવવાનું કામ કર્યું તેમ સૃષ્ટિ નિર્માણ માટે સૌ કોઈ વેદનાના વેરાન પ્રદેશમાં સંવેદનાની સરિતા વહેવડાવશે ત્યારે જ ખરું સુખનું સામ્રાજ્ય સ્થપાશે સંવેદના બની શીતળ સન્નારી સંવેદના બની શીતળ સન્નારી જેણે રચી સમાજની અટારી જેણે રચી સમાજની અટારી

વાગે વાહલડી તીરે અસ્તું